गुड मॉर्निंग फ्रेंड्स, केम छो? जय श्री कृष्ण, जय माता जी। चेतन गढ़िया व्लॉग में तमारो स्वागत छे। केम छो बधाय? YouTube फैमिली मजा में ने? अमे मजा में छे, तमे मजा में जशो। अने जो अत्यारे वाग्या छे 10 वाग्या छे अने आपणे कामकाज बधुं करी बधुं पताई दीधुं छे, घरनुं जे रूटीन काम होय, अने फ्री थई गया छीए। અને કાવ્યાબેનની આજે રજા છે, સ્કૂલમાં બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે ને, તો જ્યારે જ્યારે એ લોકોને પેપર હોય ત્યારે કાવ્યને રજા, અને એ લોકોને રજા હોય ત્યારે કાવ્યને સ્કૂલે જવાનું। તો ચાલો જોઈએ કાવ્યાબેન શું કરે છે। કાવ્યા, શું કરસ? બુક મૂકસ બધી? અને તું આમ જો તો, આજે ઘરે કેમ છો? હમણાં 3 દિવસ હતી ને, એટલે હવે એને લખવાનું આવ્યું છે, તો એ બેઠા બેઠા લખશે। જાજુ બધું લખવાનું આવ્યું છે, 3 દિવસ એને લગ્નમાં મોજ મજા કરીશ ને, તો હવે પછી બાકી હોય કમ્પ્લીટ કરવું પડે ને, હમણાં એક્ઝામ આવી જશે। ક્યાં? તમે ગોઠવો અને આપણે આગળ વધવા। કાવ્યાએ ગોઠવી દીધું ભાઈ એનું, હજી ગોઠવાશ નીચે જો। હા, જો આ બધી નોટબુક ને આ કલર્સ ને બધું પડ્યું છે ને, આગળ આ ખાનામાં ગોઠવી દેશે। પછી હોમવર્ક કરવાનું છે ને? હાર વાલો, પછી હોમવર્ક કરજે હો। હાર વાલો, ખાનું સાફ થઈ ગયું, હવે શું કરસ તું? હોમવર્ક સ્કૂલે ગઈ નહોતી ને, તેનું હોમવર્ક બાકી છે। જો મેથ નું કરે છે, આ એના હેન્ડ રાઇટિંગ જો કેટલા મસ્ત છે, કાવ્યના હેન્ડ રાઇટિંગ યાદ રહેશ કે ખાલી લખસ? યાદ રહે ને, ટીચર ઇન્ટોરિયલ રાખ્યો તો ને, હા એમ મને આવડતો, એને હાઈ છે નહીં છે બમે સવાલ પૂછત મને આવડી ગયું। હા વેરી ગુડ, હારો હાલો હવે કાવ્ય બેન હોમવર્ક કરવા દઈએ ને આપણે આપણું કામ કરીએ। જો આ કપડાં બધા ધોઈ ને સુકવાઈ ગયા છે, લગ્નમાં ગયા હતા બધા પહેર્યા હોય ને આપણે, શેરીમાં શું હાલે છે જોઈએ। દ્રાક્ષવાળા ભાઈ આવ્યા છે, બધા ખરીદી કરે છે, અને ત્યાં જો તડકો છે, કારણ રાતે તો છે ને વરસાદ આવ્યો હતો અહીંયા, અને અત્યારે જો તડકો નીકળ્યો છે, કોઈ કે રોડ બોડ બધું ભીનું થઈ ગયું હતું, અને અત્યારે ફૂલ તડકો છે। તો ચાલો હવે આપણે મળીએ આગળ। તો ફ્રેન્ડ્સ, કાવ્ય તેનું કામ કરે જ છે, હું પણ મારું કામ કરવા માંડું છું જો। આજ મારા ડ્રેસ છે ને આવા છે કંઈક છે ને, તો એ મારા ડ્રેસ પૂરા કરવાના છે, તો ચાલો હું એ મારું કામ પતાવું, ત્યાં રસોઈનો ટાઈમ થઈ જશે, તો ચાલો મળીએ હવે આગળ। થઈ ગયો છે રસોઈનો ટાઈમ, બપોર થઈ ગઈ, 12 વાગી ગયા, તો ચાલો આપણે રસોઈ બનાવી લઈએ। શાક તો થઈ ગયું છે, કારણ કે ચેતન ટિફિન લઈને ગયા હોય ને, એટલે શાક ને એવું તો થઈ ગયું હોય, તો અમારે છે ને ટમેટાનો લોટવાળો સંભારો બનાવવો છે, તો કઈ રીતના બનાવવો ને હું તમને બતાવું છું, તમે જોજો। જો તો મારે છે ને કાચા ટમેટાનો લોટવાળો સંભારો બનાવવો છે, તો આ મેં ટમેટાને છે ને કટ કરી લીધા છે, અને અહીંયા તેલ મૂકી દીધું છે, તેલ પણ આવી ગયું છે, તો જો એમાં રાઈ અને હળદર નાખી, અને ટમેટા સુધર્યા હતા ને ધીમે રહીને નાખી દઈએ, પછી હવે હલાવી લઈએ। છે ને આપણે આની અંદર થોડુંક મીઠું અને થોડીક ખાંડ નાખશું, કારણ કે કાચા ટમેટા છે દેશી એટલે થોડા ખાટા હોય ને, તો એમાં
ખાંડ નો ટેસ્ટ બહુ સરસ લાગે. થોડી ખાંડ એડ કરી દઈએ, હલાવી લઈએ, બરોબર મિક્સ કરી લઈએ અને ઢાંકીને ચડવા દઈએ. ચલો સંભારો ચડે છે તે આપણે રોટીનો લોટ ને બધું બાંધી લઈએ. થોડીક વાર થઈ ગઈ છે, ચલો જોઈએ. અને છે ને થોડી થોડી વાર હલાવતા રહેવું પડે, પાછું ઢાંકી દઈએ. ને સંભારો બને છે, ચડે છે, એટલે કે ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી લઈએ. જો આપણા લોટ બંધાઈ ગયો છે, ભેગો કરી લઈએ હવે સરખો. તો જો લોટ બંધાઈ ગયો છે અને ચાલો હવે થોડીક વાર ઢાંકીને રાખી દઈએ અને જોઈએ સંભારાને શું હાલ છે. મસ્ત રસા વાળો થયો છે ને, પાછો ઢાંકી દઈએ થોડીક વાર અને ધીમે તાપે ચડવા દઈએ. સંભારો ચડે છે ને ત્યાં સુધી જોઈ લઈએ કે આપણા કાવ્યા બેન શું કરે છે. જો આ તો હોમવર્ક કરતા કરતા કઈક બનાવવા માંડી, રમવા માંડી. બોલો શું કરસ તું, શું બનાવસ, બતાવ તો ખરી. એ શું છે, કઈક સ્ટીક નું સર્કલ બનાવે છે. એ એવું જ કરે, થોડીક વાર હોમવર્ક કરશે ને પાછા જો બધું લઈને રમવા બેસી જશે તો પાછું ક્યારે લખશો, જમીન. હવે જમીન લખશે, આખી બપોર એને લખવાનું છે. હાર વાલો, તો ચાર વાગ્યા પહેલા હાર વાલો, હવે મળીએ હવે આપણે આગળ. ચાલો જોઈ લઈએ આપણો સંભારો. ચલો ચડી ગયો છે આપણો સંભારો, હવે જો ચડી ગયો છે ને, ગેસ બંધ કરી દઈએ અને એમાં છે ને હવે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. થોડો થોડો નાખી દઈએ, મોબાઈલ પકડો છો ને એટલે બરોબર ફાવતું નથી. બસ આટલો બહુ થઈ ગયો અને બરોબર મિક્સ કરી લઈએ. તો જો થઈ ગયો છે ને આપણો સંભારો રેડી, કેવો લાગ્યો કે જો મને કોમેન્ટ કરીને. સારું ચાલો હવે તો આપણે રોટલીની તૈયારી કરી લઈએ. તો સંભારો તો આપણો રેડી થઈ ગયો, શાક તો બની ગયું છે, રોટલી બાકી છે. તો રોટલી બનાવી લઈએ અને હું ને કાવ્યા બે જમી લઈએ. ચાલો મળીએ થોડીક વાર પછી. તો જો કાવ્યાબેન જમવા માટે આવી ગયા છે, રોટલી, સંભારો, શાક, કેરી, છાશ, ભૂંગળા બધું રેડી છે. જમતા જમતા ટાઈમ એ તારે હવે રમત કરવાની. જો છે ને બાકી, ચલો આ કાવ્યાબેન પીરસી દઈએ આપણે. એ છે ને રોટલી ને એવું જ કહે, સંભારો તો અડશે નહીં કા કાવ્યા, બધાને કહી તો દે જમવા આવે એમ. હું આમંત્રણ આપી દઉં છું, ચાલો આવી જાઉં જમવા માટે ફટાફટ. કેમ કાવ્યા, હાલો આવી જાઉ જમવા, પછી મળીએ આપણે જમીને આગળ. આપણે તો જો જમી કારવીને બધું ફ્રી થઈ ગયા છે, વાસણ ને જે પોતું કરવાનું હતું બધું, રસોડું સાફ કરવાનું કામ બધું પતાવી દીધું છે અને હવે થઈ ગયા છે ફ્રી. અત્યારે વાગ્યા છે 2:45 અને મારે હવે છે ને જે ડ્રેસ કરવાના બાકી હતા ને એ કામ હું ચાલો ચાલુ કરી દઉં એટલે જલ્દી પતી જાય. અને કાવ્યાબેન પણ એનું હોમવર્ક કરે છે તો આપણે ડિસ્ટર્બ નથી કરવા, એને હોમવર્ક કરવા દઈએ. તો ચાલો હું મારું કામ પતાવું પછી મળીએ આપણે આગળ. તો વાગી ગયા છે 4, જો દેખાય છે આમાં ઊંધું દેખાય, ઊંધું દેખાય, 4 વાગ્યા છે. કાવ બેન જો હજી એનું રમવાનું પૈતું જ નથી.
આપણે થઈ ગયો છે ચા પાણીનો ટાઈમ, તો ચાલો ચા પાણી બનાવી નાખીએ અને પી લઈએ. તો જો આ ચા પાણી બની ગયા છે, કાવ્યાને ચા દૂધ બની ગયું છે અને મેં મારા માટે ચા બનાવી લીધો છે, તો આપણે કાવ્યાને આપી દઈએ. લ્યો કાવ્યાબેન, ચા દૂધ પી લ્યો અને ઢોળતા નહીં, બરોબર? હારું, હાલો હવે એ ચા દૂધ પી લઈએ, પછી લેસન કરવા બે જજે હો પાછું. હવે ફ્રેશ થઈ ગઈ વો રમીને. હા હાર વાલો, તો એક બાકી હોય ને પતાવી દો. અને હું ઈચ્છા પાણી પી, મારું જે અધૂરા ડ્રેસ છે એ પૂરું કરવાના છે, તે પૂરા કરવા બેસી જાઓ. અને પછી જવું છે, થોડું કામ છે, દણું દળાવવાને એવું બધું બધું પતાવી દો. ચાલો વધી આગળ. જો મેં કાવ્યાને શું કીધું હતું કે તું છે ને વાંચવા બે જાજે, પણ વાંચવા તો ન જ બે હેવો, હું કરીશ ને હું તમને બતાવું, જોવો તમે. એ બેન, શું કરોસ? ડ્રોઈંગ. અત્યારે ડ્રોઈંગ કરવાનો ટાઈમ છે કે વાંચવાનો ટાઈમ છે? ડ્રોઈંગ. અત્યારે ડ્રોઈંગ કરવાની. કેમ ભાઈ? બસ મારો નિયમ. કેવો નિયમ? ડ્રોઈંગ કરવાનો રોજ. બોલો, ડ્રોઈંગ કરવાનો નિયમ એનો. વાંચવાનો નિયમ નું શું કરવાનો? વાંચવાનું રાતે. રાતે? કેમ હામું જઈને બોલજી. રાતે. રાતે રમવા કોણ જાહે? તો વાંચવા બેસીશ તો કોઈ નહીં, મારું ભૂત જાહે. એને રાતે વાંચવાનું કહો કે છે, પણ રાતે વાંચવાનું બદલે એ રમવા વહી જાહે. હારું, હવે આપણે એને છે ને બેસાડીએ વાંચવા. બીજું શું? તો જો આપણે કાવ્યાને વાંચવા તો બેસાડવી જ પડશે, કારણ કે હવે એક્ઝામ છે ને બહુ નજીક આવી ગઈ, બોર્ડ વાળાની તો શરૂ થઈ જ ગઈ છે, અને આપણે કાવ્યાની પણ ટૂંક સમયમાં શરૂ થવાની જ છે, એટલે આપણને વાંચવા તો બેસાડવું જ પડશે. અને ચાલો હવે આપણે આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈએ. તો જે પણ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને, એ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. અને અમારા વિડીયો કેવા લાગે છે, ખાસ કરીને મારા બનાવેલા વિડીયો, એ જરૂરથી કહેજો. ચેતન તો વિડીયો સરસ જ બનાવે, પણ હું કેવા વિડીયો બનાવું છું ને એ મને છે ને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, જય સ્વામિનારાયણ.